આજે આપણે ભણવાની શરૂઆત કરવાના છીએ એક ગીતથી. તમારે બધાને ગીત ગાવું છે ને? હા, મને લાગ્યો જ કે આજે તમે ગીત ગાવાના મૂડમાં છો. સાચી વાત ને? તો આપણે ગીતથી શરૂઆત કરીશું, બરાબર ને? ચાલો ઉભા થઈ જાઓ બધા. થઈ ગયા બધા ઉભા? ચાલો. કાગડો કાળો ને કાકા કરે, કાગડો કાળો ને કાકા કરે, કાગડો ઊંચે આકાશે ઉડે, કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળી ને કુકુ કરે, કોયલ કાળી ને કુકુ કરે, કોયલ આંબા ડાળે ઝૂલે, કોયલ આંબા ડાળે ઝૂલે, કબૂતર ભોળું ને ગુગુ કરે, કબૂતર ભોળું ને ગુગુ કરે, કબૂતર ફેર ફુદરડી ફરે, કબૂતર ફેર ફુદરડી ફરે. અરે, આ બધા પક્ષીઓ તો કેવા મજા કરે છે! મજા આવે છે ને તમને? હા. પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે, પોપટ ડાળે બેસીને ડોલે, ચકલી નાની ચી ચી કરે. અરે, ચકલી કેવું બોલે? હા, ચકલી નાની ને ચી ચી કરે, ચકલી ફર 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 ઉડે. અરે, આપણે તો ચકલી, પોપટ, કાબર, કોયલ બધા જ પક્ષીનું ગીત ગાયું, મજા આવી ને? તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો આજે હું તમને અમુક મૂળાક્ષરો બતાવવાની છું, તમારે મને શોધીને કહેવાના છે. તો જોઈએ આપણે મૂળાક્ષરો. ચાલો, આ એક ચિત્ર છે, ચિત્રને જુઓ ધ્યાનથી. શેનું ચિત્ર છે? હા, ઝાડનું ચિત્ર છે. હા, તમે તો હોશિયાર છો, બાકી ઓળખી ગયા. હવે આ ઝાડમાં અને ઝાડના થડમાં મેં મૂળાક્ષરોને છુપાવી દીધા છે. તમારે મને ઓળખીને કહેવાનું છે કે કયો મૂળાક્ષર છે, બરાબર? પાંદડા વચ્ચે, થડમાં બધે મૂળાક્ષરો સંતાઈ ગયા છે, તો તમારે એ મૂળાક્ષરોને શોધી કાઢવાના છે. ચાલો, કહો મને કે આ મૂળાક્ષર કયો છે? ભ. અરે વાહ, તમને યાદ છે. હા, તો પછી ફ ક્યાં છે? મને આમાંથી શોધીને કહો તો. અરે વાહ, થડમાં. હા, તો પછી મને એ કહો કે ય ક્યાં છે? અહીંયા. તો ઉપર. હા, સાચી વાત છે. હા, તમારી. અને આ મૂળાક્ષર બાકી રહ્યો તે કયો છે? ધ, બરાબર ને? ભ ય ધ ફ. અરે, આ બધા સંતા કુકડી રમતા હતા, બધા છુપાઈ ગયા છે. હવે આપણે આ મૂળાક્ષરોને કેવી રીતે લખવાના છે તે હું તમને બતાવું છું, ધ્યાનથી જોજો. હા, હવે આપણે લેખન કાર્ય કરવાનું છે, બરાબર જોજો. હા, કાનો અને માત્ર છે, બરાબર? તો એને કઈ રીતે બોલશો? ભો. પછી નીચે શું છે? યો. એની નીચે શું છે? ધો. પછી ફો. પછી આ તો સ્વર છે, પરંતુ એને બે માત્ર છે, તો કેવી રીતે બોલશો? ઐ. શું બોલાય એને? ઐ. અને આને પણ કાનો ને માત્ર છે, એટલે શું બોલાય? ઓ. ભો યો ધો ફો ઐ અને ઓ. હવે કેવી રીતે લખવાનું છે તે હું તમને બતાવીશ. કેવી રીતે લખવાનું યાદ છે તમને? આપણે આગળ મેં તમને કહ્યું હતું કેવી રીતે લખીશું આપણે, ઉપર અને નીચેની લીટીને અડીને, બરાબર? ચાલો, લખીશું આપણે ભો. શું લખવાનું છે? ભો. પાછું લખીશું ભો. બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ભો. ભો, બરાબર? ઉપર અને નીચેની લીટીને
અડીને લખવાનું છે. હવે લખીશું યો. શું લખવાનું છે? યો. બરાબર જોજો, હા, ઉપર અને નીચેની લીટીને અડીને જ લખવાનું છે. યો. શું લખીએ છીએ આપણે? યો. જોયું ટીચર, ઉપર અને નીચેની લીટીને અડાડીને લખે છે. હવે છે ધો. તો ધોની લાકડી કેવી આવશે? નાની. તો એની બાજુમાં આપણે જે કાનો કરીએ તે પણ નાનો જ કરવાનો. ધો. શું લખવાનું છે? ધો. ફરી પાછા બોલો. ધો. વચ્ચે ગોળ મીંડું આવવું જોઈએ. હા, ધો. બરાબર. ચાલો હવે ફો. કમળના ક જેવો જ પણ એને પૂંછડી, બરાબર ને? ફો. પાછું લખીએ ફો. ફો. શું બોલાય આને? બોલો ફો. ચાલો હવે આને બે માત્ર છે અને માત્ર કોઈએ લીટી જેવો કરવાનો નથી. ટીચર જેવો ગોળ મીંડાવાળો માત્ર કરે છે તેવો જ માત્ર કરવાનો છે, બરાબર? ચાલો હવે લખીશું આપણે ઐ. શું લખવાનું છે? ઐ. બે માત્ર, માત્રની ઉપર જ પાછો માત્ર કરવાનો. ઐ. શું કહેવાય આને? ઐ. ફરી પાછા બોલો તો ઐ. બરાબર. હવે છેલ્લું ઓ. શું બોલાય આને? ઓ. બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ઓ. ઉપર અને નીચેની લીટીને અડીને. અને કેવા અક્ષરે લખશો? સુંદર અક્ષરે. ઓ. બરાબર. તો આજે આપણે શું લખ્યું ફરી બોલો તો? ભો, યો, ધો, ફો, ઐ અને ઓ. તમારે આવી જ રીતે ઉપર અને નીચેની લીટીને અડીને ગોળ મીંડાવાળો માત્રા વણાકવાળા સરસ અક્ષરે લખવાનું છે. તો લખશો ને?